જય માં ખોડલ, જય સરદાર, જય ભોજનરામ. ખોડલધામ વિદ્યાર્થી સમિતિ દ્વારા આયોજિત યુવા નેતૃત્વના આજરોજના સેમિનારમાં ઉપસ્થિત મારા પ્રણ મિત્ર અમરેલીના ધારાસભ્ય પરેશભાઈ ધાનાણી, એવા જ મારા બીજા મિત્ર જસદણના માજી ધારાસભ્ય ડોક્ટર બોગરા સાહેબ, એવા જ અમારા શૈલેષભાઈ સકપરિયા, એવા જ અહીંયા ખોડલધામના બધા ટ્રસ્ટી યુવા નેતૃત્વને જે સેમિનારમાં ભાગ લીધો, એવા જુદા જુદા જિલ્લામાંથી, જુદા જુદા તાલુકામાંથી, રાજકોટના જુદા જુદા વોર્ડમાંથી પધારેલા સૌ યુવાનો, આ તકે હું તમામ અગ્રણીઓનો આભાર માનું છું અને ખાસ ખોડલધામ વિદ્યાર્થી સમિતિનો આભાર માનું છું કે આપણે જે આપણા યુવાનોમાં છુપાયેલી એક લીડરશીપ એને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો છે. હું આશા રાખું છું કે આજે લેવા પટેલ સમાજમાં યુવા નેતૃત્વની ખૂબ જરૂર છે. આપણે જોઈએ તો 1.25 કરોડની વસ્તી વાળો આપણો સમાજ, આપણે ગણીએ તો આંગળીને વેઠાઈ ગણાય એવા 5 નેતા જે હંમેશા આપણા સમાજ ભેગા રહેતા હોય, આપણા સમાજ માટે કામ કરતા હોય. આપણે વાતો કરીએ 40, 44, 50 પાટીદાર ધારાસભ્યોની, પણ કામ કરાવવા જાય તો કેટલા નેતા તમે પણ બોલી શકો, 4-5 ના નામ આવડશે બધાને. 44 ના નામ કોને આવડે? આમાં કોઈને આવડે છે? 44 ધારાસભ્યો છે આપણા સમાજના. એટલે 44 ધારાસભ્યો થાય, 50 ધારાસભ્યો થાય, આપણા સમાજના નાના નાના ભાઈને, બહેનને, બાળકને, આજે કેમ પીએમ નું નામ બધા બાળકને મોઢે હોય, એમ નાના નાના બાળકને આપણા સમાજના ધારાસભ્યનું નામ મોઢે આવડવું જોઈએ. આજે વિઠ્ઠલભાઈ રાદડિયાનું તમે નામ દો તો આપણા લેવા પટેલ સમાજના કે પાટીદાર સમાજના દરેક ભાઈ બહેનને આવડતું હોય. એવા જ ધારાસભ્યો આપણે પરેશભાઈ ધાનાણીનું નામ દો, બોગરા સાહેબનું નામ દો, રાઘવજીભાઈનું નામ દો, આંગળીના વેઢે ગણી શકાય એવા 5-7 ધારાસભ્યોનો કે આગેવાનનું નામ આવડે છે. આપણે અહીંયા આ સેમિનાર પૂરેપૂરો એટેન્ડ કરજો. બે વસ્તુ ખાસ જરૂરી છે મારા મત મુજબ. એક તો સારું બોલવું, સારા વક્તા. મને સાહેબ સ્ટેજ ફીવર બહુ હતું. હું 22 વર્ષની ઉંમરે કોરોપોરેટર થયો, 5 વર્ષમાં 5 વખતે નથી બોલ્યો. કોક સ્ટેજ ઉપર જાય ને એટલે શૈલેષભાઈ કીધું કે નહીં, અને સાહેબ પ્રમુખ થયો ને પછી 50 વખત આવી ગયો. પણ ખૂબ સારું કહેવાય રાજકારણ, પોલિટિક્સ. હું 22 વર્ષની ઉંમરે કોર્પોરેટર થયો, બહુ નજીકથી જાણું છું. ખોડલધામમાં 2000 થી અત્યાર લગીને હું પ્રેસ મીડિયા સંભાળું છું, પત્રકારોને પણ બહુ સારી રીતે જાણું છું. મારા લાયક ગમે ત્યારે પત્રકારમાં, પોલીસમાં, પોલિટિક્સમાં, આ સેમિનારમાં ગમે ત્યારે જરૂર હોય, હજી આપણે પોલિટિકલ આગેવાનોની સેવાની જરૂર હોય, હર હંમેશા અમે બધા તમારી સાથે છીએ. વિદ્યાર્થી સમિતિ ખૂબ આગળ વધે, આવનારા સેમિનાર કરતા રહીએ એવી આશા સાથે વિનંતી છું. જય માં ખોડલ. અવિરત આપનો સાથ અને સહકાર આ વિદ્યાર્થી સમિતિને મળતો રહ્યો છે, ભવિષ્યમાં પણ સાથ અને સહકાર મળતો રહે તેવો આભાર વ્યક્ત કરીએ છીએ. મિત્રો, કોઈ પણ